નવસારી જલપુર પાલિકા તંત્રની બેદરકારીને પગલે કુલવાડ પોલીસ ચોકીને અડીને આવેલી ઉભરાતી ડ્રેનેજને લઈ આમ જનતાએ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. તે જોતા પાલિકા તંત્ર દ્વારા શહેરીજનો દ્વારા ચૂકવવામાં આવતા ટેક્સના પૈસાનો વ્યય થઈ રહ્યો હોવાનું લાગી રહ્યું છે. નવસારી વિજલપુર નગરપાલિકાના હદ વિસ્તારમાં ગાયકવાડી જમાનાની વરસાદી ગટરો આવેલી છે, ત્યારે હાલમાં પડી રહેલા વરસાદને પગલે તમામ ડ્રેનેજ લાઇન અને વરસાદી ગટરો ઉભરાઈ ગયેલી જોવા મળી રહી છે. ત્યારે નવસારીના ટાટા હોલની બાજુમાં આવેલા ટાટા તળાવને લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું, જેથી શહેરીજનોને શુદ્ધ અને પીવાનું મીઠું પાણી મળી રહે, પરંતુ પ્રજાના ટેક્સના લાખો રૂપિયાનો ખર્ચો પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે. ટાટા હોલને અડીને આવેલા ટાટા તળાવના વરસાદી પાણીનો તો સંગ્રહ થઈ રહ્યો છે, પરંતુ સાથોસાથ દૂષિત પાણી પણ આ જ તળાવમાં એકઠું થઈ રહ્યું છે. ત્યારે પાલિકા તંત્રના વોટરવર્ક્સ વિભાગ દ્વારા આ તળાવમાં મોટર મૂકી આ પાણી વરસાદી ગટરમાં કાઢવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ આ સીધું પાણી ગોલવાડ ગેટની ગટરમાંથી બહાર નીકળી અને મુખ્ય રોડ પર ભરાઈ રહ્યું છે. ત્યારે એક તરફ વરસાદ અને બીજી તરફ ગટરનું ગંદુ પાણી વરસાદી ગટરમાંથી નીકળતા નવસારીના રહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને અનેક લોકો ગોલવાડ પોલીસ ચોકી પાસે આવેલી ગટરમાં મોટરસાયકલ સાથે પડ્યા હોય તેવા બનાવો પણ બન્યા છે અને તેમને ઈજાઓ પણ થવા પામી છે. ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા આ સમગ્ર બાબતે કોઈ નક્કર કામગીરી કરી શહેરીજનોને પડતી આ મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં આવે તેવી લોક લાગણી ઊભી થવા પામી છે. નવસારી શહેર અને છ તાલુકામાં પડી રહેલા અવિરત વરસાદને લઈને નવસારી શહેરમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ જ્યારે ધોધમાર વરસાદ પડે છે ત્યારે નવસારી શહેરના જે મુખ્ય માર્ગો છે તેમ ત્યાં નાના નાના તળાવો જે ભરાઈ જાય છે. ત્યારે આપણે જ્યાં ઊભા છીએ ગોલવાડ ગેટ પાસે ઊભા છીએ, ગોલવાડ પોલીસ ચોકી પાસે ઊભા છે, ગોલવાડ પોલીસ ચોકી છે અને ત્યાં જ બાજુમાં આવી છે વરસાદી ગટર. તો વરસાદી ગટરમાંથી નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા જે તળાવમાં પાણી ભરાય છે તેને લઈને પાણી છોડવામાં આવે છે મોટર મૂકીને, અને તેને લઈને આ ગટરમાંથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ તો બેરિકેટર લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ કેટલાક વ્યક્તિઓ આ ગટરની અંદર ખાબકી ગયા હતા અને અહીંયાના જે ગોલવાડ ચોકી પાસે જે આજુબાજુના જે દુકાનદારો છે તે લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. થોડોક જ વરસાદ પડે છે અને આ ગટર ઉભરાય છે તેને લઈને અહીંયાના જે દુકાનદારો છે તે લોકોની દુકાનમાં પાણી ભરાઈ જાય છે. જી, પહેલાં તો આપણું નામ જણાવજો અને નવસારીની અંદર ગોલવાડ પાસે તમારી દુકાન આવી છે, શું કહેશો એને લઈને? શું કહીએ સાહેબ, પાણી એટલું બધું આવે, થોડો વરસાદ ને આવે ને સીધું દુકાનમાં જ પાણી આવે, ગાડી આવે તો બી દુકાનમાં જ પાણી આવે, થોડે આ પાણી એટલું બધું છોડતા છે. રાતના છોડવું જોઈએ કે પછી દુકાનમાં એકસે કોઈ ગિરાક નહીં આવે, તમે બતાવો આ બાજુ બી છે પૂરું પાણી પાણી, દુકાનોમાં દુકાનોમાં પાણી જાય, શું કહેવું નગરપાલિકાનું. કેટલું નુકસાન થવા પામ્યું છે અત્યાર સુધીમાં? પૂરા ફર્નિચર સડ ગયા છે, પાણી આવતા અંદર પૂરા ફર્નિચર સડ ગયા છે. તો પૂરેપૂરું ફર્નિચર સડી ગયું છે, દુકાનની અંદર પાણી જાય છે અને ઘરાક નથી આવતું, રોજી નથી મળતી, તેને લઈને નવસારી વિજલપુર નગરપાલિકાને ફરિયાદ કરીએ છે, બુહાર લગાવી રહ્યા છે. ત્યારે બીજા એક વ્યક્તિ તેમની સાથે વાત કરીશું, શું સમસ્યા છે? તમારી દુકાન છે બાજુમાં આવી, વરસાદ પડે છે, પાણી છોડવામાં આવી રહ્યું છે નગરપાલિકા દ્વારા, પાણી ભરાઈ જાય છે, એ સામેથી ગાડીઓ નીકળે તો ત્યાં અંદર આવી જાય બધું પાણી ને માલ ઘડી ઘડી ખરાબ કરે, લૂસવો પડે, ગીલું થાય, લાકડાનો ઓલો છે બધું ફર્નિચર તો એ પણ હારી જાય છે, એ દર વર્ષે થાય જાય. દર વર્ષેની સમસ્યા છે આ ગોલવાડ પોલીસ ચોકી ખાતે જે આજુબાજુના દુકાનદારો છે. તમે પાણીના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે તેનું સીધું જ પાણી સામેની ગટરમાં જાય છે, પણ ગટર પણ ભરાઈ ગઈ છે, તેને લઈને જે પાણી બહારને બહાર છે તેને લઈને રસ્તા પર બી ખાડા પડી ગયા છે, તેથી રાહદારીઓને પણ નુકસાન થાય છે, ગાડીઓને નુકસાન થાય છે. ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા નવસારીની અંદર જે વરસાદી ગટરો આવી છે નક્કર કામગીરી નથી કરતી તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે વધુ વરસાદ પડે અને આ રોડ પર જળમગ્ન થાય તેવા દ્રશ્યો અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. મિનેસ્ટેલર એનટીસી ન્યૂઝ નવસારી.